हेलो गुड मॉर्निंग स्टूडेंट्स। આજનો આપણો ટોપિક છે લોહ ધાતુઓ અને તેની મિશ્ર ધાતુઓ। લોહ ધાતુઓને ફેરસ મેટલ કહેવાય છે અને તેની જે મિશ્ર ધાતુ છે એને આપણે એલોય તરીકે ઓળખીએ છીએ, બરાબર છે। આગળનો જે આપણો ટોપિક છે આપણે મટીરિયલ સાયન્સ જોયો હતો કે જેની અંદર ધાતુઓની અંદર વિશિષ્ટ ગુણધર્મો આવેલા હોય છે, એના વિશેની ચર્ચા કરેલી હતી। तो हवे एना पछीनो टॉपिक छे लोह धातुओं अने तेनी मिश्र धातुओं। एना पछी जे टॉपिक आवशे एनी अंदर अलग अलग धातुओं विशे माहिती आपेली हशे, बराबर। केटलीक नॉन फेरस हशे, केटलीक फेरस मेटल हशे, एना उपयोग शुं छे ए टॉपिक हशे। तो अत्यारे आपणे जे जोवानी छे ए लोह धातुओ जोवानी छे अने एने रिलेटेड केटलीक मिश्र धातुओ जोईशुं। तो सौथी पहेला तो आपणे धातु अने अधातु वच्चेनो तफावत जोईशुं, डिफरन्स जोईशुं। तो जो एनी अंदर सौथी पहेला बुकनी अंदर तमारे 11 नंबरनु लेसन आपेल छे आ, बराबर। अने तमारी नोटबुक में जो राइट करवानो जे थाय छे लेसन तो ये तमारे सीरियल नंबर में राइट करवाना रहेशे, बराबर। जुओ, पृथ्वी पर रहेल दरेक पदार्थ तत्वोना बनेला छे। आ दरेक तत्वोने तेना खास गुणधर्मो होय छे, बराबर। दरेकमां केटला गुणधर्मो सामान्य होय छे। आ सामान्य गुणधर्मो परथी तत्वोने मुख्य बे भागमां वहेंची शकाय छे, एक छे धातु अने अधातु। तो एनी अंदर तफावत तमने आपेलो छे, डिफरन्स बंनेनो। सौथी पहेला जुओ धातु, तो कि सामान्य उष्णतामाने धातु जे छे ए घन स्वरूपमां जोवा मळती होय छे। तमे जोई हशे जेटली बी धातुओ होय छे, लोखंड छे, तांबू छे, एल्युमिनियम छे, ए बधी घन स्वरूपमां आपणे जोवा मळे छे। एमां एक पारो जे छे ए धातु छे पण ए आपणे प्रवाही स्वरूपमां जोवा मळे छे, एटले अपवाद पारो ए प्रवाही धातु छे, बराबर। त्यार पछी आवे छे अधातु, तो कि सामान्य उष्णतामाने अधातु ए घन प्रवाही के वायु स्वरूपे होय छे। एटले अधातुओ जे छे ए आपणे घन स्वरूपमां बी जोवा मळे, प्रवाही स्वरूपमां पण जोवा मळे अने वायु स्वरूपमां पण जोवा मळे छे। मात्र धातुओ जे छे ए घन स्वरूपमां आपणे जोवा मळशे अने एमां पारो ए अपवाद छे जे आपणे प्रवाही स्वरूपमां जोवा मळे छे। बीजो डिफरन्स छे धाતુમાં એક પ્રકારની ચમક હોય છે, જેટલી બી ધાતુઓ હોય છે એ બધી ચળકાટ ધરાવે છે, બરાબર। अधातुमां आवी कोई चमक होती नथी, सिवाय अहीं घड़ी अपवाद ग्रेफाइट। ग्रेफाइट चमकदार होय छे एटले अपवाद जे छे एक अधातु एवी छे ग्रेफाइट के जे चमक धरावे छे, बराबर। बाकीनी जेटली बी धातुओ छे ए चमक धरावती नथी। त्रीजुं छे धातुनुं वजन प्रमाणमां वधारे होय छे। जेटली बी धातुओ होय छे वजनमां केवी होय छे, वजनदार होय छे, बराबर। अधातुओनुं वजन प्रमाणमां ઓછું હોય છે, એમાં અપવાદ કાર્બન છે કે જે વજન ધરાવે છે અને આની અંદર ધાતુની અંદર પોટેશિયમ અને આયોડિન એવા છે કે જે વજન ધરાવતા નથી, એટલે અહીંયા તમને અપવાદ, એટલે જે ધાતુઓ વિરોધી ગુણધર્મ ધરાવે છે એ દર્શાવીને તમને અહીંયા આપેલી છે અને એઝ અ ક્વેશ્ચન તરીકે આ પૂછાય છે, બરાબર। ધાતુમાંથી પતરા બનાવી શકાય છે અને તાર પણ ખેંચી શકાય છે। તમે જોયા હશે એલ્યુમિનિયમના પતરા જોવા મળે છે, તાર છે તો કે તાંબાનું છે, એલ્યુમિનિયમના છે એ બધાના આપણે તાર જોયા હશે, એટલે એમાંથી પતરા અને તાર બનાવી શકાય છે ધાતુમાંથી। જ્યારે અધાતુમાં આવો કોઈ જ ગુણધર્મ હોતો નથી, એટલે કે અધાતુમાંથી આપણે પતરા કે તાર બનાવી શકતા નથી। બે ધાતુને અથાળવાથી રણકાર ઉત્પન્ન થતો હોય છે। તમે બે ધાતુને એકબીજા સાથે અથાળશો તો શું હશે, ઉત્પન્ન થશે અવાજ ઉત્પન્ન થશે, એટલે એક પ્રકારનો એને રણકાર તરીકે ઓળખવામાં આવે છે, એટલે એને રણકાર ઉત્પન્ન થાય છે એવું કહેવામાં આવે છે। જ્યારે અધાતુમાં આવો કોઈ જ રણકાર ઉત્પન્ન થતો નથી। છઠ્ઠું, એક ધાતુ સાથે બીજી યોગ્ય ધાતુ મિશ્ર કરીને આપણે મિશ્ર ધાતુ બનાવી શકીએ છીએ। બે ધાતુઓને ભેગી કરીને આપણે યોગ્ય પ્રમાણમાં લઈને એની અંદરથી નવા પ્રકારની મિશ્ર ધાતુ બનાવી શકાય છે, જેને અલોય તરીકે ઓળખવામાં આવે છે। જ્યારે અધાતુમાં આવો કોઈ જ ગુણધર્મ હોતો નથી। ધાતુ કેવી છે તો કે વિદ્યુત અને ગરમીની સુવાહક છે, એટલે કે જેટલી બી ધાતુઓ છે એ ધાતુઓમાંથી વિદ્યુત પસાર થઈ શકે છે અને ગરમીનું વહન થઈ શકે છે, બરાબર। જ્યારે અધાતુ એ વિદ્યુત અને ગરમીની અવાહક છે। હવે ધાતુઓ કઈ કઈ છે એના ઉદાહરણ તમને અહીંયા આપેલા છે કે લોખંડ છે, તાંબુ, સોનું, ચાંદી, એલ્યુમિનિયમ, પોટેશિયમ, આ બધી જ જે છે એ ધાતુઓ છે। જ્યારે અધાતુ તો કે કાર્બન, સલ્ફર, ફોસ્ફરસ, ગંધક, ઓક્સિજન, નાઇટ્રોજન વગેરે એ બધી જ અધાતુઓ છે। હવે તમને એક્ઝામની અંદર આમાં ક્વેશ્ચન કઈ રીતના પૂછાય તો તમને નીચે 4 ઓપ્શન આપેલા હોય અને કીધું હોય કે આમાંથી મેટલ કઈ છે ને નોન મેટલ કઈ છે, એ રીતના તમને આમાં અંદર ક્વેશ્ચન પૂછાય છે, બરાબર। એટલે આ તફાવત અગત્યનો છે, એમાં જે નીચે ઉદાહરણ આપેલા છે એ અગત્યના છે। ત્યાર પછી છે ધાતુઓ। હવે ધાતુઓ આગળ પહેલા જે તત્વોના બે પ્રકાર પાડ્યા આપણે ધાતુ ને અધાતુમાં, હવે ધાતુઓના પ્રકાર પાડવામાં આવે છે। धाતુઓને ઇંગ્લિશમાં મેટલ તરીકે ઓળખવામાં આવે છે. તો ધાતુઓના બે પ્રકાર પડે છે. એક તો લોહ ધાતુ જેને આપણે ફેરસ મેટલ કહેવાય અને બીજું છે અલોહ ધાતુ જેને નોન ફેરસ મેટલ કહેવાય. નામ પરથી જ આપણને ખ્યાલ આવી જાય છે કે લોહ ધાતુ અને અલોહ ધાતુમાં ડિફરન્સ શું હશે, તો કે લોહ ધાતુ એટલે લોહ એટલે લોખંડ, તો જેની અંદર લોખંડનું તત્વ મુખ્ય હોય તેને શું કહેવાય, લોહ ધાતુ કહેવાય. અને અલોહ એટલે કે જેમાં લોખંડનું તત્વ બિલકુલ ના હોય એવી જે ધાતુ છે એને નોન ફેરસ મેટલ તરીકે ઓળખવામાં આવે છે. તો ડિફરન્સ તમને અહીંયા આપેલો જ છે, જે રીતના ધાતુ અને અધાતુનો આપેલો હતો એ જ પ્રમાણે. જુઓ, લોહ ધાતુમાં લોખંડનું તત્વ મુખ્ય હોય છે જ્યારે અલોહ ધાતુમાં લોખંડનું તત્વ બિલકુલ હોતું નથી. પછી હવે લોખંડ છે એટલે સ્વાભાવિક છે કે એને કાટ લાગશે, બરાબર, અને લોહચુંબકથી બી આકર્ષાશે. તો અહીં બીજો બે પોઈન્ટ આપેલા છે. જુઓ, તેને કાટ લાગે છે અને અલોહ ધાતુને કાટ લાગતો નથી. જ્યારે ત્રીજું, લોહચુંબક તરફ આકર્ષાય છે લોહ ધાતુ જ્યારે અલોહ ધાતુ લોહચુંબક તરફ આકર્ષાતી નથી. હવે એમાં લોખંડનું તત્વ હોય છે તો લોખંડનું તત્વ કેવું છે, સખત છે, એટલે આ બધી ધાતુઓ સૌથી વધારે સખત હોય છે જ્યારે અલોહ ધાતુઓ કેવી હોય છે, નરમ હોય છે, બરાબર. બીજું, તેનો રંગ કેવો હોય છે, સફેદ હોય છે અને કાટના લીધે કેવો થઈ જાય છે, કાળો થઈ જાય છે, બરાબર. દરેકે લોખંડ જોયેલું જ હશે. જ્યારે આપણે નવું લોખંડ જોઈએ તો એ આપણને વ્હાઇટ દેખાશે અને જ્યારે એના પર કાટ લાગી જાય ટાઈમ પીરિયડ પછી તો એને કાટ લાગેલો હોય છે એટલે એનો કલર કેવો થઈ જાય છે, કાળો થઈ જાય છે. જ્યારે અલોહ ધાતુ જે છે એનો રંગ પીળો, લાલાશ પડતો તથા ભૂખરા વગેરે વિવિધ પ્રકારના રંગોમાં મળતી હોય છે. લોહ ધાતુમાંથી બનતી જે મિશ્ર ધાતુ છે એને લોહ મિશ્ર ધાતુ કહેવાય છે જ્યારે અલોહ મિશ્રમાંથી બનતી જે ધાતુ છે એને અલોહ મિશ્ર ધાતુ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે ફેરસ અલોય અને બીજું છે નોન ફેરસ અલોય, બરાબર. હવે લોહ ધાતુઓ, એમાં સૌથી પહેલાં જોઈએ લોહ ધાતુઓ. લોહ ધાતુઓ જે છે એની સૌથી કાચી ધાતુ જે છે એ પીગાયન છે, બરાબર. તો અહીંયા પીગાયન તમને આપેલું છે. સૌથી પહેલાં પીગાયન કઈ રીતના બને છે, એની કાચી ધાતુઓ કઈ છે, લોખંડની, બરાબર. એક પ્રકારનું એ કાચું લોખંડ છે, રો મટીરિયલ જેને કહેવામાં આવે, અને એમાંથી અલગ અલગ પ્રકારના લોખંડના બનાવી શકાય છે, બરાબર. તો સૌથી પહેલાં જોઈએ પીગાયન, ફેરસ અલોય જે છે એમાં લોહ ધાતુમાં. તો કે પીગ આયન જે છે એ આયનને લોખંડની કાચી ધાતુ કહેવામાં આવે છે, એટલે કે આયનની કાચી ધાતુ કઈ છે, રો મેટલ કઈ છે, તો કે પીગ આયન. લોખંડના ખનિજમાંથી શુદ્ધ લોખંડ બનાવવાના બદલે થોડી અશુદ્ધિવાળું લોખંડ એટલે કે પીગ આયન બનાવવામાં આવે છે, બરાબર. જે લોખંડનું જે ખનિજ છે, કાચું મટીરિયલ જે કીધું આપણે, એની અંદરથી શુદ્ધ પ્યોર જે આયન છે એ બનાવવાની જગ્યાએ એની અંદર થોડી અશુદ્ધિવાળું એક પીગ આયન તૈયાર કરવામાં આવે છે. અને આ પીગ આયનની અંદરથી કાસ્ટ આયન અને જુદા જુદા પ્રકારના પોલાદ બનાવવામાં આવે છે. તમને આગળ કીધું એ જ પ્રમાણે શુદ્ધ લોખંડ બનાવવાની જગ્યાએ થોડી અશુદ્ધિવાળું લોખંડ જેને પીગ આયન કહેવામાં આવે છે એ બનાવવામાં આવે છે. અને એ પીગ આયન પર અલગ અલગ પ્રોસેસ, અલગ અલગ ભઠ્ઠીમાંથી પસાર કરીને એની અંદરથી પાછા અલગ અલગ આયન બનાવવામાં આવે છે, જે અહીંયા કીધું એ પ્રમાણે કે કાસ્ટ આયન, અને એના પાછા જુદા જુદા પ્રકારના પોલાદ એની અંદરથી બનાવવામાં આવે છે. તો પીગ આયન કેવું હોય છે, તો કે હવે એની અંદર અશુદ્ધિ હોય છે એટલે સ્વાભાવિક છે કે નરમ હોવાનું, એટલે અહીંયા કીધું છે કે પીગ આયન જે છે ખૂબ જ નરમ હોય છે અને ખૂબ જ નબળું ફિનિશિંગ આપે છે. પીગ આયનની અંદર કાર્બનનું પ્રમાણ કેટલું હોય છે, આ ક્વેશ્ચન એક્ઝામની અંદર આવે છે. પીગ આયનમાં કાર્બનનું પ્રમાણ 2.05%થી લઈને 4.05%, તેના ઉપરાંત થોડા પ્રમાણમાં એની અંદર સિલિકા હોય છે, ફોસ્ફરસ હોય છે, સલ્ફર પણ હોય છે અને મેંગેનીઝ જેવી વગેરે અશુદ્ધિ પણ રહેલી હોય છે. પીગ આયનને બ્લાસ્ટ ફર્નેસમાં નીચેના ખનિજોમાંથી બનાવવામાં આવે છે, બરાબર. એટલે પીગ આયન બનાવવા માટે કયા પ્રકારની ફર્નેસનો ઉપયોગ થાય છે, તો કે બ્લાસ્ટ ફર્નેસનો ઉપયોગ થાય છે. આની અંદર અંડરલાઈન કરવાનું. બીજો એક ક્વેશ્ચન આની અંદર રહ્યો કે પીગ આયનમાં કાર્બનનું પ્રમાણ કયું હોય છે અને કઈ ધાતુ છે લોખંડની, તો કે પીગ આયન એ લોખંડની કાચી ધાતુ છે, બરાબર. હવે કયા કયા ખનિજમાંથી બનાવવામાં આવે છે, એટલે કે લોખંડની કાચી ધાતુ અહીંયા આપેલી છે. જુઓ, મેગ્નેટાઇટ આપેલું છે, એનું સૂત્ર આપેલું છે, અણુસૂત્ર Fe3O4 આપેલું છે. હિમેટાઇટ Fe2O3, અહીંયા લિમોનાઇટ છે Fe2O3 2H2O, કાર્બોનેટ FeCO2 આપેલું છે. તો આ જે ચારે ચાર છે એ લોખંડની કાચી ધાતુઓ છે, એટલે આ યાદ રાખવાનું છે તમારે, બરાબર. એ ચાર ક્વેશ્ચન આની અંદર થયા. એક તો આ પીગ આયન બનાવવા માટે કઈ ફર્નેસનો ઉપયોગ થાય છે, લોખંડની કાચી ધાતુઓ કઈ છે, લોખંડની કાચી ધાતુ જે છે એ પીગ આયન પીગાયને મુખ્ય છે બરાબર અને એની અંદરથી કાસ્ટ આયર્ન બનાવવામાં આવે છે જુદા જુદા પ્રકારના પોલાદ એટલે કે સ્ટીલ પણ બનાવવામાં આવે છે અને આ કાર્બનનું જે પ્રમાણ છે એ તમારે યાદ રાખવાનું છે બરાબર જે પોઈન્ટ છે એની નીચે તમારે અંડરલાઈન કરતા રહેવાનું બરાબર એટલે ખ્યાલ આવશે તમને અને એ જ ક્વેશ્ચન એઝ અ ક્વેશ્ચન તરીકે તમને ઓબ્જેક્ટિવમાં એમસીક્યુમાં પૂછાતા હોય છે હવે આ ખનિજો પૃથ્વીમાં મળે છે બરાબર જે કંઈ કાચી ધાતુ હોય ક્યાંથી મળી આવે તો કે પૃથ્વીના પેટાળમાંથી તો સૌથી પહેલાં તેમાંથી અશુદ્ધિ દૂર કરવા તેને સૌપ્રથમ સારી રીતે ધોવામાં આવે છે સ્વાભાવિક વસ્તુ છે આપણે કોઈ પણ વસ્તુ બહારથી લાવતા હોઈએ અથવા તો કોઈ પણ જમીનના પેટાળમાંથી મળતી વસ્તુ હોય તો સૌથી પહેલાં એની પરથી શું આપણે દૂર કરીએ તો માટીના રજકણો જે છે એ દૂર કરીએ તો એના માટે શું કરવું પડે એને વોશ કરવામાં આવે ધોવામાં આવે એટલે કે છે કે તેમાંથી અશુદ્ધિ દૂર કરવા તેને સૌપ્રથમ સારી રીતે ધોવામાં આવે છે અને સલ્ફર દૂર કરવા માટે તેના પર ક્રશિંગ સ્ક્રીનિંગ અને રોસ્ટિંગ વગેરે પ્રક્રિયાઓ કરવામાં આવે છે બરાબર છે ત્યાર પછી બ્લાસ્ટ ફર્નેસમાં તેને શુદ્ધ કરવામાં આવે છે અને પછી સ્ક્રીનિંગ કરવામાં આવશે એટલે કે એને બ્રશ વડે સાફ કરવામાં આવશે રોસ્ટિંગ એટલે કે એને તપાવીને સાફ કેટલીક અશુદ્ધિ એવી હોય કે અમુક ટેમ્પરેચર ઉપર એને આપણે ગરમ કરીએ પછી એની અંદરથી ધોવાય કેટલીક એના ઉપર બ્રશ લગાવીને સાફ કરવામાં આવે તો એ બ્રશથી બી સાફ થઈ જતી હોય બરાબર તો એ પ્રકારની અલગ અલગ પ્રોસેસ કરીને એને સાફ કરવામાં આવે છે એ કાચી ધાતુને હવે તમને અહીંયા આકૃતિ બતાવેલી છે જુઓ એમાં એક બ્લાસ્ટ ફર્નેસ બનાવી છે હવે આ જે ફર્નેસ હોય છે ને એનું કદ ખૂબ જ વિશાળ હોય છે ખૂબ જ મોટી હોય છે આ બરાબર એની અંદર અલગ અલગ પ્રકારના ખનિજ જે પેલું જે પીગ આયર્ન તમને કીધું એ પીગ આયર્નની જે પેલી કાચી ધાતુઓ જે આગળ 4 પ્રકાર તમને લોખંડના કીધા એ લઈને એની અંદરથી અલગ અલગ પ્રકારમાં એની અંદર ખનિજ કોલસો લાઇમસ્ટોન એટલે કે ચૂનાનો પથ્થર ઉમેરીને એની અંદર અમુક ટેમ્પરેચર ઉપર ગરમ કરવામાં આવે છે બેઝિક વસ્તુ છે આ અને પછી અલગ અલગ તાપમાન ઉપર અલગ અલગ વસ્તુઓ છૂટી પડતી હોય છે અને છેલ્લે જે બાકી રહે છે એ પીગ આયર્ન છે બરાબર તો જુઓ અહીં ગાડી તો કે બ્લાસ્ટ ફર્નેસમાં નક્કી કરેલા પ્રમાણમાં ખનિજ એટલે કહ્યું તો કે કાચું જે ખનિજ પેલી 4 ધાતુઓ તમને કાચી ધાતુઓ જે કીધી લિમોનાઇટ છે એ ખનિજ પછી કોલસો લેવામાં આવે બરાબર ખનિજ કોલસો બરાબર લાઇમસ્ટોન એટલે કે ચૂનાનો પથ્થર વગેરે બ્લાસ્ટ ફર્નેસની ટોચેથી એટલે ઘરની જેવો આકાર અહીંયા આપેલો છે આ ઉપરનો ટોચ આકાર ઘરની જેવો છે જેને હોપર તરીકે ઓળખવામાં આવે છે બરાબર તે એ મારફતે નાખવામાં આવે છે ફર્નેસમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ફર્નેસમાં નીચેથી અહીંયા આ પોર્શનમાંથી 700 ડિગ્રી સેન્ટીગ્રેડ ઉષ્ણતામાને ગરમ કરેલા વાયુને પસાર કરવામાં આવે છે એટલે કે ગરમ વાયુ જે છે ગેસ ગરમ હવા જે છે આ નીચેના પોર્શનમાંથી ફૂંકવામાં આવે છે બરાબર ગરમ હવા એટલે એની અંદર શું હોય છે કોલસો હોય છે તો ગરમ હવા લાગવાથી કોલસો શું થશે સળગવાનું શરૂઆત કરશે બરાબર છે ગરમ બ્લાસ્ટ વાયુ કોલસા સાથે મળીને કાર્બન મોનોક્સાઇડ બનાવે છે બરાબર હવે એની સાથે મિક્સ થઈને જે કોલસો છે ખનિજ કોલસો એ સળગવાનું ચાલુ કરશે એટલે ગરમ જે વાયુ છે એની સાથે મિક્સ થઈને શું ઉત્પન્ન કરશે કયો વાયુ ઉત્પન્ન કરશે તો કે કાર્બન મોનોક્સાઇડ બરાબર અને એ જે પહેલાં જે આપણે ટેમ્પરેચર આપ્યું ગરમ હવા એ 700 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી આપ્યું અને જેમ જે ખનિજ કોલસો છે એ તપ સળગવાનું ચાલુ કરશે બરાબર એ પણ એની ગરમી લેશે એટલે ડબલ ટેમ્પરેચર થઈ જશે એટલે કે ટેમ્પરેચર હવે કેટલું થઈ જશે તો લગભગ 14 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું ઉષ્ણતામાન એ કવર કરે છે આ કાર્બન મોનોક્સાઇડ આ આયર્ન ઓક્સાઇડને આયર્નમાં ફેરવે છે બરાબર છે જે કંઈ ખનિજ તમે અંદર લીધું હશે એ ખનિજને એ શેમાં ફેરવી નાખશે આયર્ન ઓક્સાઇડમાં જે કાર્બન મોનોક્સાઇડ જે ઉત્પન્ન થઈ છે ગેસ એ લાઇમસ્ટોન વિઘટિત થઈને કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ બને છે અને જે લાઇમસ્ટોન એટલે કે જે ચૂનાનો પથ્થર છે એનું વિઘટન થઈને એટલે કે એનું એ છૂટું પડીને શું એની અંદરથી તો કે કેલ્શિયમ ઓક્સાઇડ છૂટો પડે છે અને કાર્બન ડાયોક્સાઇડ એની અંદરથી છૂટો પડે છે હવે ત્યાર પછી તો કે હવે કેલ્શિયમ ઓક્સાઇડ જે આ છૂટો લાઇમસ્ટોન ચૂનાના પથ્થરમાંથી વિઘટિત થઈને જે કેલ્શિયમ ઓક્સાઇડ જે છે એ ઓક્સાઇડ પૃથ્વીની જે બીજી અશુદ્ધિ છે એ અશુદ્ધિ અને સિલિકા સાથે મળી સિલિકા જે છે એ સિલિકા એટલે કે જે રેતી જેને કહીએ એની સાથે મળીને સ્લેગ બનાવે છે આ સ્લેગ લોખંડ કરતાં વજનમાં કેવો હોય છે હલકો હોય છે હલકો હોવાથી એ ઉપરની તરફ તરે છે અને જે પીગળેલું લોખંડ છે એ નીચે રહે છે બરાબર એટલે કેલ્શિયમ ઓક્સાઇડ જે કીધું ચૂનાનો પથ્થર બરાબર એની સાથે બીજી અશુદ્ધિ અને સિલિકા સાથે મળીને સ્લેગ બનીને જે હલકો ભાગ છે જેને આપણે ધુમાડા તરીકે ઓળખીએ છીએ એ ઉપરની તરફ જશે અને જે વજનમાં ભારે જે લોખંડ ઓગળીને નીચેની તરફ આવશે બરાબર એ નીચે રહેશે બરાબર એટલે એ લખીએ છીએ કે પીગળેલું લોખંડ નીચેની તરફ રહે છે। ગરમ વાયુ ઉપરની તરફ જાય છે जे आउटलेट मार्फते बहार निकली जाए अहीं जे ऊपर ऊपरनी तरफ अहीं बंने साइड ऊपर जे छे आउटलेट आपेला छे बराबर एटले जे जे गरम हवा छे जे धुमाड़ा ए बधुज बहार निकली जशे अहींथी आ बंने साइड परथी बराबर। आ प्रकारे आ प्रक्रिया घणीवार करवामां आवे छे अने पीगळेला लोखंडने एक जग्याएथी अने स्लेगने अलग जग्याएथी बहार काढवामां आवे छे। जे पीगळेलुं लोखंड छे ए नीचे अहीं गाड़ी प्रोसेस आपेली छे कारण के नीचेना तळियाना भागमां भेगुं थाय छे बराबर छे ए एटले एने नीचेना भागमांथी अहीं गाड़ी आ पोर्शननी अंदरथी अहीं तमने बतावेलुं छे आ पोर्शननी अंदरथी बहार काढी लेवामां आवे छे बराबर। अने आ प्रकारे जे लोखंड आपणे बहार काढ्युं छे ए लोखंड जे छे ए लोखंडने पीगायन तरीके ओळखवामां आवे छे बराबर। एटले टूंकमां तमारे टेम्परेचर याद राखवाना कई कई अशुद्धि लेवामां आवे छे ते अने ब्लास्ट फर्नेसनो उपयोग क्यां थाय छे तो के पी गायन बनाववा माटे एनो उपयोग करवामां आवे छे। आ तमारे याद राखवानुं छे। त्यार पछी छे हवे जे ब्लास्ट फर्नेस एटले जे ए फर्नेसमांथी जे आपणे लोखंड जे मळ्युं छे ए लोखंडने आपणे शुं करवानुं छे एनी अंदर तो के एने ब्लास्ट फर्नेस मांथी मळतुं जे पी गायन छे एनी अंदर पाछी हजू घणी बधी अशुद्धि होय छे बराबर हजू एने पाछी शुद्ध करवानुं छे बराबर। तो ए शुद्ध करवा माटे एनाथी नानी जे ए ब्लास्ट फर्नेसनुं जे कद होय छे ए खूब ज विशाळ होय छे एनी जग्या पर बीजी एक क्यूपोला नामनी फर्नेस छे एनो उपयोग करवामां आवे छे जे एनुं कद एना करता नानुं होय छे जे तमने अहींया आकृतिमां बतावेली छे। एना अलग अलग पार्ट्स तमने अहींया चार्जिंग डोर बतावेलो छे स्पार्क एरेस्टर बतावेलुं छे मेटल चार्ज कई कई मेटल केटला प्रमाणमां छे अने कया टाइप पीरियडमां अहीं घणी अलग अलग थई छे ए पोर्शन तमने अहींया एरो करीने आकृतिमां दर्शावेला छे बराबर छे। अने छेल्ले जे बाकी रहेतो पोर्शन छे ए नीचे पाइपिंग होल द्वारा बहार काढवामां आवे छे ए पण तमने अहींया दर्शावेलुं छे बराबर। तो जुओ आ जे आकृति छे ए ब्लास्ट फर्नेसनी छे। तो आगळ कीधुं ए प्रमाणे ब्लास्ट फर्नेसनी मददथी पीग आयर्न बनाववामां आवे अने पीग आयर्नमांथी कास्ट आयर्न बनाववानुं छे एटले पीग आयर्नने शेमां नाखवामां आवे छे तो क्यूपोला एटले कास्ट आयर्न बनाववा माटे कई फर्नेसनो उपयोग थाय तो क्यूपोला बराबर एटले याद राखवानुं ए तो के ब्लास्ट फर्नेसमांथी मळतुं जे पीग आयर्न छे ए पीग आयर्नमां घणी बधी अशुद्धि होय छे अने तेने क्यूपोला फर्नेसमां शुद्ध करवाथी तेमांथी कास्ट आयर्न बने छे। एटले आ बे क्वेश्चन खास अगत्यना छे। क्यूपोला फर्नेस ए ब्लास्ट फर्नेस जेवी ज होय छे परंतु ते कदमां केवी होय छे नानी होय छे एटले के एनुं कद नानुं होय छे। क्यूपोलाने स्टार्ट करवा माटे सौप्रथम अग्नि तेना तळियाना भागे त्यारबाद कोळसानुं स्तर अने तेना पर नाना टुकड़ा करेल पीग आयर्न अने थोड़ा जथ्थामां लाइमस्टोन अने तेनी टोचेथी चार्जिंग डोरथी उतारवामां आवे छे। पेलामां आगळ तमने शुं कीधुं हतुं एमनी अंदर 700 डिग्री सेंटीग्रेड जेटली गरम हवा फूंकवामां आवे छे बराबर। ज्यारे आनी अंदर शुं कीधुं अग्नि सळगाववामां आवे छे तळियाना भागे तो अग्नि सळगावे तळियाना भागथी तो नीचे जे लेयर जे होय छे ए शेनुं होय छे त्यारबाद कोळसानुं लेयर होय छे अने ए कोळसानी उपर शेनुं लेयर होय छे तो जे पीग आयर्न आपणे पीगाळीने लीधुं छे ब्लास्ट फर्नेसमांथी बनेलुं एना टुकड़ा मूकेला होय छे अने एनी अंदर पाछुं शुं एड करेलुं होय तो के अमुक प्रमाणमां जे एनुं जे प्रमाण होय ए प्रमाणे एमां चूनानो पत्थर एनी अंदर उपरनी तरफथी जे चार्जिंग डोर होय छे एनी उपरथी नाखवामां आवेलो होय छे बराबर। स्टील अथवा आयर्न पण तेनी अंदर थोड़ा प्रमाणमां प्रोडक्टनी क्वॉलिटीना आधारे उमेरवामां आवे छे। बीजुं शुं एड करवामां आवे छे तो के स्टील एटले के पोलाद अथवा तो आयर्न एटले के लोखंड एना प्रमाण केम तो के कास्ट आयर्न तमारे कई क्वॉलिटीनुं जोईए छे वधारे नरम जोईए छे बराबर के हार्ड जोईए छे ए प्रमाणे एनी अंदर ए स्टील अने आयर्न पण एनी अंदर उमेरवामां आवे छे। जेवा जेवा गुणधर्मनी तमने कास्ट आयर्ननी जरूर होय ए प्रमाणे एनी अंदर स्टील अने आयर्न उमेरवामां आवे छे। लाइमस्टोन ए पीग आयर्नमांथी अशुद्धि साथे मळीने स्लेग बनावे छे। जे चूनानो पत्थर छे ए तमे जे पीग आयर्न जे लीधुं छे ए पीग आयर्न बंने मिक्स थईने शुं बनावशे अशुद्धि साथे मळीने स्लेग एटले के जे धुमाडाना जे रजकणो छे ते उत्पन्न करशे। पीगळेल लोखंड जे छे ए भट्ठीना तळियाना भागेथी मेळववामां आवे छे। जे तमारे लोखंड जे जोईए छे ए जे टेम्परेचर आपीने अहींया कीधुं ए प्रमाणे लईने नीचे जे मळे छे तमने जे तळियाना भागमां ए पीगळेलुं लोखंड भट्ठीना तळियेथी अहींया तमने बताव्યું છે હોલ બતાવ્યો છે अहींया પાઇપિંગ બતાવી છે બરાબર છે એ તરફથી લઈને तमारे लईने तड़ियाना भागथी एक मोल्डिंग स्टेन्ड जो होय मोल्ड करीने मोल्डिंग स्टेन्ड अलग अलग आकारना होय बराबर एशी एमां बनावेल जरूर मुजबना आकारमां मोल्ड एटले के बीबामां ढाळवामां आवे छे अने आ रीते कास्ट आयर्न तैयार करवामां आवे छे बराबर। एटले कीधुं ए प्रमाणे अलग अलग प्रकारना कास्ट आयर्न होय छे बराबर। तेनुं वर्गीकरण जुओ तमने अहीं आपेलुं छे। कास्ट आयर्ननुं वर्गीकरण एना गुणधर्मो एनुं कॉम्पोजिशन एटले के एनुं બંધારણ तमने आपेलुं छे। कास्ट आयर्ननुं वर्गीकरण आ प्रमाणे करवामां आवे छे। एक तो भूरुं कास्ट आयर्न तो एने कहेवाय ग्रे कास्ट आयर्न, पछी छे सफेद कास्ट आयर्न जेने कहेवाय व्हाइट कास्ट आयर्न अने बीजू त्रीजू छे मोटल्ड कास्ट आयर्न जेने मोल्टेड कास्ट आयर्न तरीके ओळखवामां आवे छे। आमां शुं होय छे तो के दरेकनी अंदर कार्बननुं जे प्रमाण होय छे ए अलग अलग होय छे जेना लीधे एना अलग अलग બંધારણ હોય છે અને કેટલુંક નરમ હોય છે, કેટલાક બરડ હોય છે, કેટલાક સખત, તો એ પ્રમાણે એનો અને આ અલગ અલગ જગ્યા પર એનો ઉપયોગ કરવામાં આવે છે આ કાસ્ટ આયર્નનો બરાબર। જુઓ સૌથી પહેલા છે ગ્રે કાસ્ટ આયર્ન તો કે આ પ્રકારના કાસ્ટ આયર્નમાં કાર્બન જે છે એ ગ્રેફાઇટ સ્વરૂપે રહેતો હોવાથી તેનો કલર ભૂરો દેખાય છે, તે નરમ અને સહેલાઈથી મશીનિંગ થઈ શકે એવું હોય છે। એટલે ગ્રે કાસ્ટ આયર્ન કેવું હોય છે તો કે નરમ હોય છે અને તેના પર સહેલાઈથી મશીનિંગ થઈ શકે એટલે આ યાદ રાખવાનું છે તમારે। તેનો ઉપયોગ ક્યાં થાય છે તો કે તેથી તે ઔદ્યોગિક કામમાં તેનો ઉપયોગ વ્યાપક પ્રમાણમાં થાય છે। તેમાં રહેલ મુક્ત ગ્રેફાઇટ એ ફ્રી લુબ્રિકન્ટ તરીકે ઉપયોગ કરવામાં આવે છે। એટલે લુબ્રિકન્ટ તરીકે આપણે ઉપયોગ કરવો હોય તો આ ભૂરા કાસ્ટ આયર્નનો આપણે ઉપયોગ કરી શકીએ। ત્યાર પછી છે સફેદ કાસ્ટ આયર્ન જેને વ્હાઇટ કાસ્ટ આયર્ન તરીકે તો કે આ પ્રકારના કાસ્ટ આયર્નમાં કાર્બન સંયોજિત પ્રમાણમાં હોય છે સ્વરૂપે હોય છે તેથી તેનો રંગ સફેદ દેખાય છે તેથી તેને વ્હાઇટ કાસ્ટ આયર્ન તરીકે ઓળખવામાં આવે છે। તે સખત અને બરડ હોય છે બરાબર। તેના પર સહેલાઈથી મશીનિંગ થઈ શકતું કેમ તો કે બરડ હોય છે, બરડ હોય એટલે એના પર વજન આવે કે કંઈક હાર્ડ વસ્તુ લાગે તો એ શું થઈ જાય તૂટી જાય અચાન બરાબર। એટલે કહે છે કે બરડ એટલે મશીનિંગ થઈ શકતું નથી। ત્યાર પછી છે મોટલ્ડ કાસ્ટ આયર્ન। આ પ્રકારના કાસ્ટ આયર્નમાં તેમાં રહેલા કાર્બનનો અમુક ભાગ સંયોજિત સ્વરૂપે અને અમુક ભાગ એ મુક્ત સ્વરૂપે ગ્રેફાઇટ રૂપે રહેતો હોવાથી તેને મોટલ્ડ કાસ્ટ આયર્ન કહેવામાં આવે છે। સામાન્ય રીતે કૂલિંગ વખતે આ રીતે બનતું હોય છે જ્યારે કોઈ પદાર્થ જે કાસ્ટ આયર્ન હોય છે આ કાસ્ટ આયર્નનો અમુક ભાગ ગ્રેફાઇટના મુક્ત સ્વરૂપમાં રહેવાથી કૂલિંગ વખતે આ રીતે બનતો હોય છે। ત્યાર પછી છે મેલાએબલ કાસ્ટ આયર્ન। આ ખૂબ જ અગત્યનું છે, આનો સૌથી વધારે ઉપયોગ થતો હોય છે બરાબર। ટીપાઉ કાસ્ટ આયર્ન જેને કહેવામાં આવે છે તો કે સામાન્ય રીતે કાસ્ટ આયર્ન બરડ હોય છે જેથી તેના પર જોરદાર ફટકો લાગવાથી તૂટી જાય છે। હેવી મશીનરીના કાસ્ટ આયર્નના ભાગો ફટકો સહન કરી શકે તે માટે તેને એનેલિંગ કરવામાં આવે છે। સામાન્ય રીતે વ્હાઇટ કાસ્ટ આયર્નને એનેલિંગ કરવાથી મેલાએબલ કાસ્ટ આયર્ન બને છે અને એનેલિંગ કરવા માટે કાસ્ટિંગ થયા પછી તે ભાગોને ખૂબ જ ધીમે ધીમે ઠંડા કરવામાં આવે છે જેથી તે થોડા ટીપાઉ બને છે। આ કાસ્ટ આયર્નની સ્ટ્રેન્થ સારી હોય છે। હવે અહીંયા શું કીધું છે જુઓ, આ ટીપાઉ કાસ્ટ આયર્ન મેલાએબલ તો કે સામાન્ય જે કાસ્ટ આયર્ન કીધું આગળ એ પ્રમાણે કાસ્ટ આયર્નનો કયા પ્રકારનો ગુણધર્મ તો કે બરડ હોય છે એટલે કે ઝડપથી એ તૂટી જાય એટલે એને ફટકો લાગે તો એ તૂટી જતું હોય છે। તો હેવી મશીનરી જે હોય છે એના જે ભાગો હોય છે બરાબર કાસ્ટ આયર્ન એ ભાગો ઉપર અચાનક જો દબાણ આવે તો એ દબાણ સહન કરી શકે એ માટે આ જે કાસ્ટ આયર્ન છે એ કાસ્ટ આયર્નની અંદર એનેલિંગ, તો એનેલિંગ એ શું છે તો એક પ્રકારની પ્રોસેસ છે કે ભાઈ અમુક ટેમ્પરેચર ઉપર એને ગરમ કરવામાં આવે જે કંઈ ધાતુ છે એના ગુણધર્મો ચેન્જ કરવાનું, બંધારણ અંદરથી ચેન્જ કરવાનું કે ભાઈ ઉપરનું જે પડ છે એ હાર્ડ કરવું છે, થોડું સખત બનાવવું છે તો એને અચાનક અમુક ટેમ્પરેચર પર ગરમ કરીને થોડો ટાઈમ સુધી એને કાં તો વાતાવરણમાં ધીમે ધીમે ઠંડુ કરવામાં આવે અથવા તો અચાનક એને પાણીની નીચે ઠંડુ કરવામાં આવે એવી અલગ અલગ પ્રોસેસ છે જેને ઉષ્મા ઉપચારની પ્રક્રિયાઓ કહેવામાં આવે। એમાં એક એનેલિંગની પ્રોસેસ છે બરાબર। તો આ એનેલિંગની પ્રોસેસ કરવાથી જે કાસ્ટ આયર્ન છે એ કાસ્ટ આયર્ન કેવું થઈ જાય છે તો કે મેલાએબલ બની જાય છે અને એની ઉપર આ અલગ અલગ થોડું ટીપાવ એટલે કે ટીપી શકાય એવું એની પર એટલે થોડા એવા ગુણધર્મો એની અંદર ઉત્પન્ન થઈ શકે છે એટલે એને ધીમે ધીમે ઠંડુ, અહીંયા કીધું છે એ પ્રમાણે કે એનેલિંગ કરવા માટે કાસ્ટિંગ થયા પછી તેના ભાગોને ખૂબ જ ધીમે ધીમે ઠંડા કરવામાં આવે છે જેથી તે થોડું ટીપાઉ બને છે એટલે બરડતાનો ગુણધર્મ એની અંદર ઘટાડીને તમે ટીપાઉપણાનો ગુણધર્મ એની અંદર તમે દાખલ કરી શકો છો। આ કાસ્ટ આયર્નની સ્ટ્રેન્થ એટલે તાકાત જે છે એટલે કે ફટકો સહન કરવા શકાયની અથવા તો દબાણ સહન કરવાની જે સ્ટ્રેન્થ જે છે એ ખૂબ જ સારી થઈ જાય છે એવું કહે છે। કાસ્ટ આયર્નમાં કયા કયા ગુણધર્મો હોય છે જેને પ્રોપર્ટીઝ તરીકે ઓળખવામાં આવે છે તો કે તે સખત હોય છે અને બરડ હોય છે। તેની તન્યતા એટલે કે ખેંચી શકાય છે। ટેન્સાઇલ સ્ટ્રેન્થ એટલે કે ખેંચાણ બળ એની અંદર સહન કરવાની શક્તિ ઓછી હોય છે। જ્યારે કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ એટલે કે દબાણ સહન કરવાની ખેંચાણ પદાર્થને ખેંચવામાં આવે એ ખેંચાણ શક્તિ, ખેંચવું અને દબાણ બંને વસ્તુ અલગ છે બરાબર। એક અચાનક પ્રેશર આપીને તમે જે કંઈ કામ કરો એને દબાણ કહેવામાં આવે, અને ખેંચે એટલે બે બાજુથી વસ્તુને ખેંચવામાં આવે એને ટેન્સાઇલ સ્ટ્રેન્થ કહેવામાં આવે બરાબર। તો આમાં કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ વધારે હોય છે જ્યારે ટેન્સાઇલ સ્ટ્રેન્થ કાસ્ટ આયર્નમાં કેવી હોય છે? ઓછી હોય છે। તેનું મશીનિંગ તેમજ કાસ્ટિંગ સહેલાઈથી થઈ શકે છે। તેમાં રહેલો કાર્બન એ ગ્રેફાઇટ સ્વરૂપે હોવાથી તે ફ્રી લુબ્રિકન્ટ તરીકે કાર્ય આપે છે। એઝ અ લુબ્રિકન્ટ તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે। તેમાંથી તાર કે પતરા બનાવી શકાતા નથી। આગળ કીધું એ પ્રમાણે એમાં ટેન્સાઇલ તન્યતા નથી હોતી, ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઓછી હોય છે એટલે સ્વાભાવિક છે કે એમાંથી તાર કે પતરા બનાવી શકાય નહીં, તેના પર ટેમ્પરિંગ થઈ શકતું નથી। અને તેનું ટેમ્પરેચર કેટલું છે પીગળવા માટેનું? તો કે 1250 ડિગ્રી, આ યાદ રાખવાનું છે, આ પૂછાય છે। કાસ્ટ આયર્નનું ગલનબિંદુ કેટલું? તો કે 1250 ડિગ્રી સેન્ટીગ્રેડ ઉષ્ણતામાને તે પીગળે છે। અને એમાં કાર્બનનું પ્રમાણ કેટલું હોય છે? તો કે એમાં 4.5% જેટલું કાર્બનનું પ્રમાણ હોય છે બરાબર। એટલે આ વસ્તુ તમારે યાદ રાખવાની છે બરાબર। ત્યાર પછી ઉપયોગ કઈ જગ્યા પર થાય છે યુઝ એનો? તો કે જુદા જુદા કાસ્ટિંગ બનાવવા માટે તેનો ઉપયોગ થાય છે। મશીનોની બેડ, બોડી, ફ્રેમ વગેરે બનાવવા માટે ઉપયોગ થાય છે। ફ્લાયવ્હીલ બનાવવા, ગિયર બનાવવા, તેને શુદ્ધ કરીને બીજા પ્રકારના લોખંડ પણ બનાવવા માટે તેનો ઉપયોગ થાય છે બરાબર। અલગ અલગ પ્રકારના લોખંડ બનાવવા હોય અલગ અલગ, કે ભાઈ એનાથી થોડું નરમ, એનાથી થોડું સખત, એ અલગ અલગ પ્રકારના લોખંડ જેને કહીએ બરાબર। આપણે જોયા હશે લોખંડ ઘણી બધી જાતના આવે, ઘણા લોખંડને ઝડપથી કાટ લાગે, ઘણા લોખંડને જે લોખંડ હોય છે એના કરતાં કાટ લાગે બી નહીં, એવા બધા પ્રકારના લોખંડ, એટલે અલગ અલગ પ્રકારની પ્રોસેસ કરીને અલગ અલગ ધાતુઓ અંદર જે કીધું આગળ એ પ્રમાણે ઉમેરીને અલગ અલગ ટાઈપના લોખંડ બનાવવામાં આવે છે। તો એમાં એક પ્રકાર છે રોટ આયર્ન। રોટ આયર્ન જે કહીએ એ લોખંડનું સૌથી શુદ્ધ સ્વરૂપ છે બરાબર, અને એ મોંઘું પણ છે। એને જે પ્રોસેસ કરવામાં આવે છે, એને ઉત્પાદન, એને ઇન્ડસ્ટ્રીમાં બનાવવું હોય તો એને બનાવવા માટેની શુદ્ધ કરવાની જે પ્રોસેસ છે એ ખૂબ જ મોંઘી છે। તો જુઓ અહીં આપ્યું છે લોખંડની આ સૌથી શુદ્ધ સ્વરૂપ છે, તેને બનાવવાની જે પ્રક્રિયા એટલી બધી લાંબી પણ છે અને મોંઘી છે જેથી એન્જિનિયરિંગ કામમાં વાપરવું એને પોસાય નહીં, તેથી તેનું ઉત્પાદન બંધ કરવામાં આવેલ છે। એટલે તમને એઝ અ ક્વેશ્ચન તરીકે શું પૂછાય? તો કે લોખંડનું સૌથી શુદ્ધ સ્વરૂપ પ્યોરેસ્ટ ફોર્મ ઇઝ આયર્ન, વિચ ઇઝ ધ પ્યોરેસ્ટ ફોર્મ ઇઝ આયર્ન, તો રોટ આયર્ન ઓકે, પીગ આયર્ન, લોખંડનું સૌથી શુદ્ધ સ્વરૂપ રોટ આયર્ન। ત્યાર પછી આવે છે પોલાદ, પ્લેન કાર્બન સ્ટીલ। પીગ આયર્ન અને કાસ્ટ આયર્ન કરતાં પોલાદ વધારે શુદ્ધ અને ઉપયોગી લોખંડ છે બરાબર। આગળ કીધું, આગળ આપણે જે પીગ આયર્ન તો કે બ્લાસ્ટ ફર્નેસમાં બનાવવા માટે એનો ઉપયોગ થાય, કાસ્ટ આયર્ન માટે ક્યુબોલા ફર્નેસનો ઉપયોગ થશે બરાબર। અને એનાથી બી શુદ્ધ શું છે? તો કે પોલાદ વધારે ઉપયોગી કયું? તો કે પ્લેન કાર્બન સ્ટીલ। એમાં કાર્બનનું પ્રમાણ કેટલું હોય છે? એમાં કાર્બનનું પ્રમાણ વધુમાં વધુ 1.7% હોય છે, જ્યારે લોખંડ પોતાનામાં વધારે 1.7% કાર્બન સંયોજિત સ્વરૂપે સમાવી શકાય છે। એટલે એમની અંદર કાર્બનનું પ્રમાણ કેટલું હોય છે? 1.7% જેટલું હોય છે। તેનાથી વધારે કાર્બન સ્વતંત્ર સ્વરૂપે રહે છે। પોલાદમાં રહેલા કાર્બનના આધારે એના 3 પ્રકાર પાડવામાં આવે છે। એક છે લો કાર્બન સ્ટીલ, જેને માઇલ્ડ સ્ટીલ તરીકે પણ ઓળખવામાં આવે છે, બીજું છે મીડિયમ સ્ટીલ, અને ત્રીજું છે હાઈ કાર્બન સ્ટીલ, જેને ટૂલ સ્ટીલ તરીકે પણ ઓળખવામાં આવે છે। હવે જુઓ અહીંયા લો કાર્બન સ્ટીલ અથવા તો માઇલ્ડ સ્ટીલ, તો કે આની અંદર જે આગળ કીધું એ પ્રમાણે કે પોલાદ પોતાની અંદર 1.7% જેટલો કાર્બન સમાવી શકે છે બરાબર। હવે એ કાર્બનને અલગ અલગ રીતે ડિવાઈડ કરીને આ 3 પ્રકાર અહીંયા પાડેલા છે, લો કાર્બન સ્ટીલ, માઇલ્ડ સ્ટીલ જેને મીડિયમ કાર્બન સ્ટીલ, અને હાઈ કાર્બન સ્ટીલ બરાબર। તેમાં કાર્બનનું પ્રમાણ અલગ અલગ હોય છે, એ પ્રમાણે એના પ્રકાર પડેલા છે, એટલે તમારે કાર્બનનું પ્રમાણ એનું યાદ રાખવાનું છે। આ પ્રકારના સ્ટીલમાં કાર્બનનું વધારેમાં વધારે પ્રમાણ 0.2%થી લઈને 0.3% જેટલું હોય છે, અને તેની ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઘણી સારી હોય છે। ટેન્સાઇલ એટલે કે ખેંચાણ સહન કરવાની, ખેંચાણ બળ જેને કહીએ, ખેંચાણ કરી શકે એવી, સારું હોય છે। તેની તન્યતા અને કઠોરતા પણ સારી, એટલે ખેંચી બી શકાય છે, કઠોરતા પણ સારી છે, પરંતુ તેમાં બરડતા હોતી નથી। બરડતા હોતી નથી એટલે એ અચાનક તૂટી નથી જતું, બરાબર। તેથી તેને માઇલ્ડ સ્ટીલ પણ કહેવામાં આવે છે। તે ઊંચા તાપમાને પણ માઇલ્ડ જ રહે છે। ટેમ્પરેચર આપણે એની અંદર ઊંચું આપીએ, આપણે ગરમ કરીએ ને તો પણ એ માઇલ્ડ રહે છે અને તેના પર ઉષ્મા ઉપચારની અસર ખૂબ જ ઓછી થાય છે। તેનો ઉપયોગ ક્યાં થાય છે તો કે પુલ, ઇમારત, બીમ, ટાવર વગેરેનું જે સ્ટ્રક્ચર એનું બંધારણ કરવું હોય અથવા ફેબ્રિકેશનના જે કામો છે, પાણીના પાઇપ છે, તાર છે, એ વગેરે બનાવવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર। ત્યાર પછી છે મીડિયમ કાર્બન સ્ટીલ, તો કે આ પ્રકારના સ્ટીલમાં કાર્બનનું પ્રમાણ 0.3%થી લઈને 0.8% જેટલું હોય છે। તે વિકૃતિ સામે ટકી શકે છે। તે રોટ આયર્ન અને માઇલ્ડ સ્ટીલ કરતાં વધારે સખત હોય છે। તેનું ફોર્જિંગ થઈ શકે છે। તેનો ઉપયોગ ક્યાં થાય તો કે રેલવેના પાટા, મશીનના કનેક્ટિંગ રોડ, ક્રેન્ક પિન, ગિયર શાફ્ટ, સ્પ્રિંગ જેવી હેવી ડ્યુટી મશીનના જે ટૂલ્સ છે એ ટૂલ્સ બનાવવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે। ત્યાર પછી છે હાઈ કાર્બન સ્ટીલ, જેને ટૂલ સ્ટીલ તરીકે ઓળખવામાં આવે છે। તો કે આ ધાતુનો ઉપયોગ મુખ્યત્વે જુદા જુદા પ્રકારના કટિંગ ટૂલ્સ બનાવવા માટે થતો હોવાથી તેને ટૂલ સ્ટીલ તરીકે પણ ઓળખવામાં આવે છે। આ પ્રકારના સ્ટીલમાં 0.8%થી લઈને 1.7% જેટલા કાર્બનનું પ્રમાણ હોય છે। તેનું કાસ્ટિંગ પણ થઈ શકે છે, ફોર્જિંગ બી થઈ શકે છે અને મશીનિંગ વગેરે સહેલાઈથી કાસ્ટિંગ, ફોર્જિંગ, મશીનિંગ વગેરે સહેલાઈથી થઈ શકતું નથી। તેની ટેન્સાઇલ સ્ટ્રેન્થ અને હાર્ડનેસ ઘણી હોવાથી તે કાંઈ પણ ધાતુને કાપવાનો સારો ગુણધર્મ ધરાવે છે। તેના પર ટેમ્પરિંગ થઈ શકે છે, તેથી તેનો ઉપયોગ કટિંગ ટૂલ્સ જેવા કે લેથ મશીનના કટિંગ ટૂલ્સ, ટેપ, ડાઈ, મિલિંગ કટર, શિયરિંગ બ્લેડ વગેરે, ડ્રીલ, ગેજ વગેરે બનાવવા માટે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે। જેટલા બી ટૂલ સ્ટીલ કહીએ છીએ આપણે, સ્ટીલ કહીએ છીએ, એ બધા જ ટૂલ્સ બનાવવા માટે આ હાઈ કાર્બન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવે છે, જે તમને અહીંયા દર્શાવેલા છે, બરાબર છે। હવે આગળના જે બે કીધા તમને, લો કાર્બન સ્ટીલ અને મીડિયમ કાર્બન, એ બંને કરતાં આ કેવું હોય છે, સખત હોય છે, બરાબર। એમાં કાર્બનનું પ્રમાણ 0.8%થી લઈને 1.7% જેટલું હોય છે, એટલે સૌથી વધારે આની અંદર પ્રમાણ રહેલું છે, બરાબર। ત્યાર પછી પ્લેન કાર્બન સ્ટીલ બનાવવાની રીત છે, જુઓ। પીગ આયર્નમાંથી પ્લેન કાર્બન સ્ટીલ બનાવવાની જુદી જુદી ઘણી રીતો છે। એમાંથી તમને એક અહીંયા બ્રેસીમર પ્રોસેસની પ્રોસેસ બતાવેલી છે, એમાં તમને અહીંયા આગળ એક શંખ આકારની એક ભઠ્ઠી બતાવેલી છે, જુઓ, બરાબર। અહીંયા એક હવે આ જે બેસીમર પ્રોસેસની આ જે ભઠ્ઠી છે એ ભઠ્ઠીમાં શું હોય છે તો કે આ ટર્નિયલ હોય છે, એટલે આ ભઠ્ઠી છે ને તમને અહીંયા આગળ તમે એને આખી ટર્ન કરીને ઉપર નીચે કરી શકો છો। અહીંયા ટર્ન, આ જે ભઠ્ઠી આપી છે, બરાબર। અહીંયા જુઓ આકૃતિ દર્શાવેલી છે તમને। બ્લાસ્ટ ફર્નેસમાંથી પીગળેલ જે લોખંડ છે એ બેસીમર કન્વર્ટરમાં દાખલ કરવામાં આવે છે। આ જે કન્વર્ટર બતાવ્યું છે એ બેસીમર કન્વર્ટર છે, બરાબર। આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બેસીમર કન્વર્ટર એક શંખ પ્રકારની ભઠ્ઠી છે, જેની દિવાલો જે છે એ સિલિકા બ્રિક્સની બનાવેલી હોય છે। તેની કેપેસિટી 10 ટન અને સાઇઝ એની 6 મીટર ઊંચાઈ અને 3 મીટર ડાયામીટર હોય છે, એટલે કે પહોળાઈ અને એની ઊંચાઈ તમને આપેલી છે। ટર્નિયલ શાફ્ટ પર ટેકવેલી હોય છે ને, એટલે આખી તમે એને નમાવી શકો છો, એ પ્રમાણેના શાફ્ટ પર અહીંયા ફરી શકે છે। તેના પાયામાં આવેલા નોઝલોમાંથી પાઇપ વડે અપાતી હવા ચાર્જમાં ઉપરની તરફ જાય છે, બરાબર। તેના પાયામાં, એટલે અહીંયા પાયામાં તમે આ જોશો, અહીંયા કરી દે સેક્શન લાઈન અહીંયા બતાવેલી છે। આ જે પાઇપો છે એની અંદરથી ગરમ હવા, આ જે નોઝલો બતાવી છે એની અંદરથી ગરમ હવા ચાર્જમાં ઉપરની તરફ આપવામાં આવે છે। કન્વર્ટર એક બાજુ નમાવી શકાય છે। આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આડી દિશામાં રાખીને તેને ચાર્જ કરવામાં આવે છે। ત્યાર પછી તેનામાં એર બ્લાસ્ટ દાખલ કરીને તેને સીધું કરવામાં આવે છે। સૌપ્રથમ ધાતુમાં સિલિકોન, મેંગેનીઝ ઓક્સાઇડ કરી તેને ભેગા કરીને મેંગેનીઝને સિલિકેટ બનાવે છે, એટલે એની અંદરની જે પ્રોસેસ છે, જે તમે અંદર ચૂનાનો પથ્થર ને સિલિકોન જે મેંગેનીઝ જે છે એ બે મિક્સ થઈને શું તૈયાર થાય છે તો કે મેંગેનીઝ ઓક્સાઇડ તૈયાર થાય છે ભેગા થઈને એની અંદરથી। ત્યારબાદ એમાંથી સ્લેગ છૂટો પડે છે, બરાબર, જે સ્લેગમાં રૂપાંતરિત થાય છે। ત્યારબાદ ધાતુના કાર્બનનું ऑक्सिडाइज थईने कार्बन मोनोक्साइड में एनी अंदर फेरवाई जाय छे। जे कार्बन चूनानो पत्थर तमे जेमने अंदर एड करेलो होय छे ते ए धातुमां कार्बननुं ऑक्सिडाइज थईने कार्बन मोनोक्साइडमां फेरवाय छे अने तेने कन्वर्टरना मोह पासे बळे छे। एटले अहींया जे आ जे पोर्शन बताव्यो छे तमने आ शंखाकारनो त्यां आगाड़ी अने तेनी फ्लेम ऑपरेटर ने भट्टी एटले अहींया आगाड़ी तमने भट्टी सळगे छे मीन्स के अहींया आगाड़ी ज्वाळा जेवुं बहार आवे छे एटले ख्याल आवे छे के अंदर जे प्रोसेस करवा माटे जे तमे कई जे कई मटीरियल नाखेलुं छे ए तैयार थई गयुं छे एटले जे कई ऑपरेटर होय एने भट्टी बंध करवानो संकेत मळतो होय छे। त्यारबाद कन्वर्टरने सहेज नमावी अने धातुमां कार्बननुं प्रमाण सरखुं करवा तेमां स्टीलनी जरूरी क्वॉलिटी मेळववा कार्बन अने मेंगेनीज मिश्र धातु तरीके उमेरवामां आवे छे अने त्यारबाद तैयार थयेल धातुने आकृतिमां दर्शाव्या प्रमाणे पोरिंग लेडल द्वारा ढाळवामां आवे छे। एटले के जे प्रमाणेनुं तमारे पोलाद एटले के स्टील जोईए छे ए प्रमाणमां एमां मेंगेनीज छे अलग अलग आवे छे। आ जे धातुओ जे छे ते मेंगेनीज उमेरवुं के कार्बनना प्रमाण उमेरवो ए धातुओ उमेरीने अलग अलग प्रकारनुं स्टील तमारे मेळववामां आवे छे। कास्ट आयर्न अने स्टील तो के तेनु पिघलन बिंदु नीचू होय छे। कास्ट आयर्ननुं पिघलन बिंदु केवुं होय छे नीचू होय छे। स्टील तेनु पिघलन बिंदु ऊंचू होय छे गलन बिंदु जेने कहीए। कास्ट आयर्न केवुं होय छे तो के बरड होय छे तेथी तेनु फोर्जिंग थई शकतुं नथी। स्टीलनुं फोर्जिंग थई शके छे। कास्ट आयर्न तो के काट ओछो लागे छे तेने झडपथी काट लागे छे स्टीलने तेमां कार्बन मुक्त स्वरूपे छे आमां कार्बन संयुक्त स्वरूपे होय छे। कास्ट आयर्न तो के तेमां व्हाइट कास्ट आयर्नना वेल्डिंग थई शकतुं नथी। ग्रे कास्ट आयर्नने प्रीहीटिंग करीने वेल्डिंग करी शकाय छे अने स्टील तो के तेनुं वेल्डिंग थई शके छे। बराबर आ बंने वच्चेनो डिफरन्स तमने आपेलो छे। बीजुं छे तेनुं फोर्जिंग थई शकतुं नथी अने स्टील तो के तेनुं फोर्जिंग थई शके छे। स्टीलनी उत्पादननी प्रोसेस अहींया तमने आपेली छे। मेन्युफेक्चरिंग प्रोसेस ऑफ स्टील लोखंड अने तेनी सखत मिश्र धातु स्टीलमां उत्पादननी मूलभूत प्रक्रिया छेल्ला 3000 वर्षथी बदलाई नथी। सौप्रथम और एटले के काची धातुनुं संशोधन थाय छे त्यारबाद तेने भट्टी एटले के वात भट्टीमां अन्य एलिमेंट साथे उच्च तापमाने रिएक्शन करी प्रक्रिया करवामां आवे छे। अंते प्रवाही लोखंडने कोई पात्रामां ढाळीने कास्ट करीने विविध आकारमां बनाववामां आवे छे। भट्टीमांथी पीगळेल लोखंड पर खास करी प्रक्रिया करी जरूरियात मुजबनुं स्टील बनावे એટલે આગળની જે તમે પ્રોસેસ કરી એ પ્રોસેસ કેવી રીતે કરવામાં આવે છે એની વાત કરે છે। સ્ટીલમાં રહેલા ઘટક તત્વોના આધારે સ્ટીલને મુખ્ય બે પ્રકારે એક તો પ્લેન અને મિશ્ર કે એલોય સ્ટીલ અને મૂળભૂત રીતે આયર્ન ઓર અને ત્યારબાદ પીગ આયર્ન અને પીગ આયર્નમાંથી વિવિધ પ્રકારનું સ્ટીલ મેળવવામાં આવે છે। કારખાનામાં વ્યાપક ધોરણે સ્ટીલનું ઉત્પાદન કરવા માટે નીચે દર્શાવેલ રીતોનો ઉપયોગ કરવામાં આવે છે। એક બેસિમર પ્રોસેસ એલડી પ્રોસેસ ઇલેક્ટ્રિક કરંટ પ્રોસેસ અને ચોથું છે ઓપર હર્થ પ્રોસેસ। બરાબર એલડી પ્રોસેસમાં શું હોય છે તો કે સ્ટીલ ઉત્પાદનની આ સૌથી ઝડપી પ્રક્રિયા છે। આ પ્રક્રિયા સૌપ્રથમ લીઝ અને ડોનવીઝ શહેરમાં તેની શોધ થઈ હતી તેને એલડી પ્રોસેસ કહેવામાં આવે છે। તેમાં રો મટીરિયલ તરીકે બ્લાસ્ટ ફર્નેસમાંથી મેળવેલ પીગ આયર્ન અને સ્ટીલનો ઉપયોગ કરવામાં આવે છે। ફ્લક્સ ક્રિંગ એજન્ટ તરીકે તેમાં કાચું ડોલોમાઇટના ઉપયોગથી તે અશુદ્ધિ સાથે પ્રક્રિયા કરી સ્લેગ બનાવે છે। સ્લેગ વજનમાં હળવું હોવાથી તે પીગળેલ લોખંડ ઉપર તરે છે તેને અલગથી દૂર કરવામાં આવે છે। સ્ટીલ ઉત્પાદનની આ પદ્ધતિ નીચેના 4 સ્ટેપ દ્વારા કરવામાં આવે છે। એલડી કન્વર્ટરમાં પહેલાં પ્રથમ પીગળેલ લોખંડ ઉમેરવામાં આવે ત્યારબાદ તેમાં રહેલ મેટલ પાઇપ કે જે વોટર કૂલ હોય છે તેના વડે શુદ્ધ ઓક્સિજન કન્વર્ટરમાં ફૂંકવામાં આવે છે। બરાબર આથી મોટલ મેટલ ખૂબ જ વલોવાય છે। ફૂંકવામાં આવેલ ઓક્સિજન અશુદ્ધિ જેવી કાર્બન સિલિકોન સલ્ફર અને પ્રોસેસ પીગળેલ લોખંડમાંથી સ્લેગ ઉત્પન્ન કરે છે। તે દરમિયાન આયર્ન ઓટમાં તેનો ચૂનો તેમજ કાચું ડોલોમાઇટ હોય છે તેને મથાળાના ભાગેથી ઉમેરવામાં આવે છે। ત્યાર પછી જ્યારે એર બ્લાસ્ટ પૂર્ણ થાય મોલ્ટેડ મેટલની સપાટી પરથી સ્લેગને દૂર કરવા કન્વર્ટરને ચાલુ કરીને સ્લેગને દૂર કરવામાં આવે છે। ટૂંકમાં જે પ્રોસેસ તમને આગળ જે ભઠ્ઠીમાં દર્શાવી છે એ જ પ્રોસેસ અહીંયા દર્શાવેલી છે। બરાબર અને કઈ કઈ અશુદ્ધિ કેવી રીતે દૂર થાય છે એ અહીંયા તમને દર્શાવેલું છે। આ ખાલી તમારે અહીંયા આગળ જે પ્રોસેસના નામ છે એ તમારે યાદ રાખવાના છે। આ જે 4 પ્રોસેસ આપેલી છે એના નામ। બરાબર અહીંયા આકૃતિ બતાવેલી છે। પ્રોસેસનું બેઝિક કામ બતાવ્યું છે। કન્વર્ટરમાંથી સ્લેગને અલગ કર્યા પછી તેને ઉલટું કરી મોટલ મેટલના લેડલમાં કાઢવામાં આવે છે। ત્યાર પછી બીજી બેઝિક કાર્ય બતાવેલું છે અને એ રીતે મોટલ્ડ મેટલ એ રીતે સ્ટીલ બને છે. ઇલેક્ટ્રિક પ્રોસેસથી બનાવે વિદ્યુતનો ઉપયોગ દ્વારા પણ સ્ટીલ બનાવવામાં આવે છે. આ માટે બે પ્રકારની ઇલેક્ટ્રિક ફર્નેસનો ઉપયોગ કરવામાં આવે છે. ઇલેક્ટ્રિક આર્ક ફર્નેસ અને બીજું છે હાઈ ફ્રિકવન્સી ફર્નેસ. બરાબર, આ બી ઇલેક્ટ્રિક પ્રોસેસ છે જેની મદદથી તમે સ્ટીલ બનાવી શકો છો, મોટલ સ્ટીલ. હવે અહીં ગાડી તમને આપેલું છે એક વસ્તુ છે, તમને આગળ જે પ્રોસેસ તમને લખવાની કીધી છે એના જે તફાવત છે આ ચેપ્ટરની અંદર જે આગળના જે જુઓ અહીંયા તફાવત ધાતુને અધાતુના લોધાતુના તફાવત પીગાયનની જે પ્રોસેસ છે તે બંને વાતભઠ્ઠી બતાવેલી છે એ બંને તમારે ત્યાં સુધીનું અને કાસ્ટ આયર્નનું વર્ગીકરણ છે તે અને બીજું છે આ જે બેસીમાર પ્રોસેસ અને કાસ્ટ આયર્ન એટલે અહીંયા સુધીનું તમારે રાઇટ કરવાનું રહેશે તમારી નોટબુકમાં, અને આની અંદરથી ક્વેશ્ચન ખાસ હોય છે. બરાબર, બાકીનું જે છે એમાં રાઇટ નથી કરવાનું. એના પછીના જે એમસીક્યુ તમને આપેલા છે એ એમસીક્યુ તમારી નોટબુકમાં તમારે લખવાના રહેશે. બરાબર, એટલે આ તમારે પ્રોસેસ ખાસ યાદ રાખવાની, ચેપ્ટર અગત્યનું છે. આના પછીનું જે પ્રોસેસ આવશે તમારી એ પ્રોસેસમાં તમારે અધાતુઓના પ્રકાર આવશે અને એના ઉપયોગો ને બધું આવશે. એટલે અહીંયા સુધીનું તમારે એમસીક્યુ જે 12 ક્વેશ્ચન આપેલા છે એ રાઇટ કરવાના, એના ઓપ્શન તમને જવાબ તમને આપેલા છે એ તમે જોઈ શકો છો. બરાબર, ઓકે, થેન્ક યુ. આશા કરું તમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક બટન પર લાઇક કરી દેજો. જો તમારા દોસ્ત યાર હોય તેના જોડે તેને શેર કરજો, અને કોઈ અસમજણ યા ડિફિકલ્ટી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો. અને જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, અને વિડીયોને જલ્દી મેળવવા માટે બેલ આઇકોન પર પ્રેસ કરી અને જો તમારે વિડીયોને જલ્દી મેળવવું હોય તો તે માટે તમે ઓલ નોટિફિકેશન પર ક્લિક કરી દેજો, જેથી વિડીયો તમારે જલ્દીથી તમારા નોટિફિકેશન થ્રુ મળી રહે. આ વિડીયો સાથે ફરી મળીશું, ત્યાં સુધી સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો.